નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ કેમેસ્ટ્રીમાં પ્રકરણ નંબર ચાર રાસાયણિક ગતિકી એમાં આજે આપણે લેક્ચર નંબર નવની અંદર મળીએ છીએ લેક્ચર નંબર નવની અંદર આજે આપણે સ્વાધ્યાયના તેમજ લખાણ સંબંધિત એક્ઝામ્પલ લઈને આવ્યા છીએ આ લેક્ચર શરૂ કરતા પહેલાં આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરીશું લાલ રંગનું જે સબસ્ક્રાઈબ લખેલું બટન છે એને સ્પર્શ કરીશું અને બાજુમાં બેલ આઈકોન દબાવીશું મિત્રો ચેનલ અવશ્ય તમે સબસ્ક્રાઈબ કરજો ઘણા બધા મિત્રોએ વિડિયો જોવે છે પરંતુ ચેનલ સબસ્ક્રાઈબ કરતા નથી તમે ચેનલ સબસ્ક્રાઈબ કરશો તો અમને મોટિવેશન મળશે અમે વધુને વધુ વિડીયો તમારા માટે લાવીશું તો આટલું જરૂર અવશ્ય કરજો થેન્ક યુ મિત્રો આજે આપણે એક્ઝામ્પલ ગણવા જઈ રહ્યા છીએ એમાં મોટા ભાગે પ્રથમ ક્રમની પ્રક્રિયા ઉપર આધારિત વધારે છે તો શરૂઆત કરીએ આપણે આપણે બુકના પહેલાં ગણીએ છીએ લખાણ સંબંધિત પણ ગણીશું એક્સરસાઇઝ પણ ગણીશું અને કોયડા પણ ગણીશું તો આજે આપણે લઈને આવ્યા છે પહેલો પાન નંબર વન જીરો એટ એકસો આઠ ઓપન યોર બુક તમારી બુક ઓપન કરી દેવાની અહીંયા જે વાંચું એ તમારે ધ્યાનમાં રાખવાનું બરાબર અને એના ઉપરથી હું તમને અહીંયા એક્ઝામ્પલ ગણતા શીખવાડીશ કોયડો ચાર પોઈન્ટ પાંચ છે પાન નંબર એકસો આઠ ઉપર નીચેની પ્રથમ ક્રમની પ્રક્રિયા એટલે આપણને એક પ્રક્રિયા આપેલી છે એન ટુ ઓ ફાઇવની લાસ્ટ લેક્ચરમાં કહ્યું હતું એન ટુ ફાઇવની પ્રથમ ક્રમની પ્રક્રિયા છે પ્રથમ પ્રક્રમની પ્રક્રિયાને અનુસરતી પ્રક્રિયા માટે એન ટુ ઓ ફાઇવની પ્રારંભિક સાંદ્રતા શરૂઆતની સાંદ્રતા એટલે આરઝીરો આપણને આપેલી છે ત્રણસો અઢાર કેલમી તાપમાને એક પોઈન્ટ ચોવીસ આ આંકડો યાદ રાખવાનો છે ટેન એસ ટુ માઇનસ ટુ મો લીટર ઇનવર્સ છે પ્રક્રિયા આપણને આ આપેલી છે એન ટુ ઓ ફાઇવની સાંદ્રતા સાહીઠ મિનિટ પછી શરૂઆતનો તમારો સમય ઝીરો છે અને સાહીઠ મિનિટ પછી એટલે ડિફરન્સ સાહીઠનો જ થઈ ગયો પોઈન્ટ વીસ ગુણ્યા ટેન એસ ટુ માઇનસ ટુ થાય છે આટલી બાકી બચે છે તો ત્રણસો અઢાર કેલ્વિન તાપમાને પ્રક્રિયાનો વેગ અચણાંક ગણો આ થઈ ગઈ આપણી રકમ આપણા આની અંદર સૌથી અગત્યના મુદ્દા કયા તો કયો ક્રમ છે તો પ્રથમ ક્રમ તો પ્રથમ ક્રમને કયું સમીકરણ લાગવું પડે તો તરત જ અહીંયા નોંધ કરી દેવાની પહેલું કે બરાબર બધાને તૈયાર થઈ ગયું હશે બે પોઈન્ટ ત્રણસો ત્રણ અ પોઈન્ટ ટી તમે ટીની જગ્યાએ ટી ટુ માઇનસ ટી વન લખશો તો ચાલશે પણ અહીંયા ટી વન બરાબર ઝીરો સમયે જ છે એટલે ટી ટુ માઇનસ ટી વન એટલે સાહીઠમાંથી ઝીરો થાય તો સાહીઠ જ રહે એટલે સીધું આ સૂત્ર લખશો તો ચાલશે ટેક્સ્ટબુકમાં ટી ટુ માઇનસ ટી વન આપેલું છે એ લખો તો એ ચાલે એટલે સાહીઠમાંથી ઝીરો બાદ કરવા પડે આપણે સીધો ટી લખી દઈએ લોગ આર ઝીરો એટલે શરૂઆતની સાંદ્રતા પ્રારંભિક સાંદ્રતા આર ટી લખાય અથવા આર લખીએ એટલે બાકી બચેલી સાંદ્રતા બાકી રહેલ સાંદ્રતા આ મુદ્દો ધ્યાનમાં રાખજો આ શરૂઆતની છે આ પ્રારંભિક સાંદ્રતા કેટલો સમય છે ચેક કરવાનો છે તો અહીંયા હું લખું છું કે ઇઝ ઇક્વલ ટુ ટુ પોઈન્ટ થ્રી નોટ થ્રી ચલો સમય તમને આપેલો છે બાજુમાં નોંધ કરી દઈએ સાહીઠ મિનિટ આપેલો છે ચેક કરો તો બાજુમાં લખતા રહેવાનું ખ્યાલ ના આવે તો આ ટી બરાબર અહીંયા લખી દઉં ક્યાં ટી બરાબર સાહીઠ મિનિટ અહીંયા તમારે આર જીરો શરૂઆતની સાંદ્રતા આપેલી છે એ અહીંયા હું સીધી લખી દઈશ આરિયા શરૂઆતની છે તો અહીંયા સાહીઠ મિનિટ અહીંયા લખીશ લોગ અહીંયા સીધો જ આંકડો લખી દઉં છું એક પોઈન્ટ ચોવીસ તમારે અહીંયા લખવું પડે આર જીરો બરાબર બાજુમાં પદ લખી દેવાના એક પોઈન્ટ ચોવીસ ટેન ડેસ ટુ કેટલા છે મિત્રો માઇનસ ટુ મો લીટર ઇનવર્સ છે અને કેટલી છે કેટલી બાકી બચે છે આરિયા તો આને કહેવાય આર અથવા આર ટી તો ઝીરો પોઈન્ટ વીસ આ ઝીરો પોઈન્ટ વીસ ટેન ટુ માઇનસ ટુ બંનેમાં મો લીટર ઇન્વર્સ છે ઉડી ગયા લખતો નથી એક પોઈન્ટ ચોવીસ ભાગ્યા પોઈન્ટ વીસ કરવાના છે એટલે એકસો ચોવીસ ભાગ્યા બે કરો એટલે બાસઠ મળી જાય લોગ 62 ટુ અને આનું સાદરું તમારે કેલ્સિથી આપી દેવું પડશે આનું થશે ઝીરો થર્ટી થશે બરાબર હવે બાજુમાં લખવાના બધા પદો કયા આપેલા હતા એ હવે સાદર રૂપ આપી દઈએ ઝીરો પોઈન્ટ ઝીરો થર્ટી થ્રી ટુ એઈટ સિક્સ ટુ આવ્યા ડીઝિટ બે છે અને બે જ ડિઝિટ હોય એટલે એક બાદ કરી દેવાનો તો તમારે લખવો પડે અહીંયા લખવો પડશે એક અહીંયા બાસઠ અહીંયા ચેક કરજો પહેલાં એકસો ચોવીસ ભાગ્યા કેટલા પોઈન્ટ આપણા લેવાના છે એકસો ચોવીસ ભાગ્યા બે કરો એટલે તમારે પોઈન્ટ વીસ કરવાના છે એટલે તમારે મળશે જવાબ સિક્સ પોઈન્ટ ટુ છે મિત્રો ખાસ અહીંયા ધ્યાન રાખજો પૂલ છે એ ગાડી શું થશે અહીંયા સિક્સ પોઈન્ટ એકસો ચોવીસ ભાગ્યા વીસ છે અરે આ બે દસ અસ્ત્ર કાઢી નાખશો બંનેના એટલે એકસો ચોવીસ ભાગ્યા વીસ થાય વીસ જગ્યા એકસો વીસ એટલે મારી અહીંયા ભૂલ હતી સિક્સ પોઈન્ટ ટુ આવે એટલે ડિઝિટ એક જ છે તો એક ડીઝીટ હોય એટલે એક બાદ કરશો એટલે ઝીરો પોઈન્ટ મળશે અને ઝીરો પોઈન્ટ મળ્યા પછી તમારે બાસઠે ઝીરો લોગમાં જોવાનો લોગ જો તમે શીખવાડેલા પ્રકરણ નંબર ત્રણની અંદર તો એ ઝીરો જોઈ લો તો આપણને લોગ મળશે એનો સેવન નાઇન ટુ ફોર સેવન નાઇન ટુ હવે બંનેનો ગુણાકાર કરી દઈએ અને બંનેનો ગુણાકાર કરી દઈએ એટલે જવાબ મળી જાય ઝીરો પોઈન્ટ ઝીરો ત્રણસો ચાર આ તમને એકમ કયો લખશો સમય જે આપેલો હોય તે મિનિટ છે તો અહીંયા તમારે લખીશું મિનિટ ઇનવર્સ આ મિનિટ ઇનવર્સ અને મેં તમને કહ્યું હતું વેગ અચળાંકના એકમોમાં જેનો એકમ મિનિટ ઇનવર્સ અથવા જેનો એકમ સમય ઇનવર્સ હોય એ પ્રથમ ક્રમની જ પ્રક્રિયા હોય તો પ્રથમ ક્રમની જ છે તો ટેલી પણ કરી લીધું ફરી એકવાર આર ઝીરો એટલે શરૂઆતની સાંદ્રતા આપેલી છે આર એટલે ટી સમય પછી બાકી બચેલી સાંદ્રતા છે સાદું પાપી દઈએ સિક્સ પોઈન્ટ ટુ થાય એક જ ડિજિટ છે એટલે ઝીરો પોઈન્ટ બાસઠે ઝીરો જુઓ સેવન નાઇન ટુ ફોર સાદુરૂપ આપી દો થઈ ગયો પહેલો એક્ઝામ્પલ ક્લિયર જલ્દી એને નોંધ કરી દઈશું આ બધી રકમોનો પણ તમે સ્ક્રીનશોટ કરી લો તો થઈ ગયો પહેલો એક્ઝામ્પલ કોઈડો નંબર ચાર પોઈન્ટ પાંચ બરાબર હવે એનાથી આગળ વધીએ આપણે હવે આ રકમ હું અહીંયાથી ડિલીટ કરી દઉં છું કારણ કે આ ક્લિયર કરી દીધું છે આપણે તો હવે લઈએ છીએ આપણે કોયડા નંબર ચાર પોઈન્ટ પાંચ પછી ચાર પોઈન્ટ સાત છે પ્રશ્ન એ થાય કે ચાર પોઈન્ટ છ ક્યાં ગયો તો ચાર પોઈન્ટ છ મિત્રો જે છે ને એ વાયુ અવસ્થા માટે એક થિયરી ચલાવવાની બાકી છે વાયુ કલા માટે પ્રથમ ક્રમની પ્રક્રિયા પ્રથમ ક્રમની પ્રક્રિયા કોના માટે જ્યારે વાયુ તમારા પ્રક્રિયા કોના નીપાજો આપેલા હોય એના માટેનું સૂત્ર તારવવાનું છે એ વખતે તમને કોયડો ગણાવીશ હવે લઈએ છીએ આપણે ચાર પોઈન્ટ છ પછી ચાર ની સાતની વાત કરીએ રકમ પહેલાં વાંચી લો બરાબર રકમ સમજો એક પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે તમને વેગ અચળાંક કે આપેલો છે પાંચ પોઈન્ટ પાંચ ગુણ્યા ટેન ટુ માઇનસ ફોર સેકન્ડ ઇનવર્સ પ્રક્રિયાનું અર્ધ આજુ સમય ગણો હવે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે આપણે ટી વન હાફનું સૂત્ર મેળવેલું યાદ કરો બધા આપણને અર્ધ આયુ સમય કયો છે ને તો ટી વન હાફ બરાબર આપણે સૂત્ર તારેલું જીરો પોઈન્ટ સિક્સ નાઇન થ્રી આપણને કે ફક્ત કિંમત જ મૂકવાની છે કંઈ કરવાનું નથી કે તમને આપેલો છે લો રહ્યો આ કે મૂકી દો કિંમત તો જીરો પોઈન્ટ સિક્સ નાઇન થ્રી ભાગ્યા કેટલા છે પાંચ પોઈન્ટ પાંચ પાંચ પોઈન્ટ પાંચ ઇન્ટુ ટેન એસ ટુ કેટલા છે માઇનસ ફોર્ટીન આ માઇનસ ફોર્ટીન તો હવે ખબર ન પડે તો ઝીરો પોઈન્ટ સિક્સ નાઇન થ્રી ગુણ્યા ટેન ટુ માઇનસ ફોર્ટીન ઉપર જાય તો ફોર્ટીન થઈ જાય નીચે રાખવાના પાંચ પોઈન્ટ પાંચ આ બેનું રૂપ આપી દો તો તમારે જવાબ થઈ જશે સીધો એકદમ તો આટલા ભાગે આટલા કરીશું તો મળશે એક પોઈન્ટ છવ્વીસ ગુણ્યા ટેન ટુ થર્ટીન થઈ જશે એક દશાંતર ખસી જઈશું સાદરૂપ આપશો એટલે ખબર પડી જશે બરાબર તો એક પોઈન્ટ છવ્વીસ ગુણ્યા દસની તેર ઘાત આ દસની તેર ઘાત એકમ કયો છે ટી વન હાફ કેનો એકમ અહીંયા જુઓ કેનો એકમ કયો છે સેકન્ડ ઇનવર્સ કેનો એકમ કયો છે મિત્રો અહીંયા આપણે સેકન્ડ ઇનિવર્સ મૂકી દઈએ કેનો એકમ સેકન્ડ ઇનવર્સ છે તો આપણો જવાબ શેમાં મળવાનો આનો સેકન્ડમાં તો આ સેકન્ડ ઇનવર્સ ઉપર જાય એટલે શું થઈ જશે આ સેકન્ડ થઈ ગયો તો આનો જવાબ આપણને શેમાં મળશે સેકન્ડ સેકન્ડમાં થઈ ગયો ક્લિયર કારણ કે તો ટી વન હાફ છે સમય આપણને સેકન્ડમાં મળે તો આ પણ એકદમ ઇઝી એક્ઝામ્પલ હતો એ પણ નોંધ કરી દઈએ આપણે ત્યાર પછી આવે છે ખાલી કિંમત જ મૂકવાની હતી ટી વન હાફ બરાબર કે એની કિંમત અહીંયાથી આ રીયલિટી દોરી દઈએ ત્યાર પછી આવે છે બહુ જ અગત્યનું એક્ઝામ્પલ કહી શકાય હવે આના માટે આપણે સમય બરાબર ફાળવવાનો છે મિત્રો આ બોર્ડમાં પણ પૂછાયેલો છે અને પૂછાવાની શક્યતા આવા કેટલાક એક્ઝામ્પલ પણ હું અન્ય એક્સ્ટ્રા પણ ગણાવવાનો છું બરાબર એટલે આ બહુ જ અગત્યનો એક્ઝામ્પલ આવ્યો છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એટલે બરાબર ધ્યાનમાં રાખજો ચાર પોઈન્ટ આઠ કોડો છે દર્શાવો કે પ્રથમ ક્રમની પ્રક્રિયામાં નવ્વાણું પોઈન્ટ નવ ટકા પ્રક્રિયા પૂર્ણ થાય એટલે કે પૂર્ણ કરવા માટે જરૂરી સમય પ્રક્રિયા અર્ધ આયુષ્યમય ટીવન આપના એટલે કે અર્ધ આયુષ્ય પ્રક્રિયા એનો ટીવન આપના દસ ગણા જેટલા છે હવે આપણને તો પહેલાં સમજીએ મેં તમને કહ્યું હતું પ્રથમ ક્રમની પ્રક્રિયા કોઈ દિવસ સો ટકા પૂર્ણ ન થાય નવ્વાણું પોઈન્ટ નવ ટકા સુધી પૂર્ણ થાય જ્યારે ટકા એમ કહ્યું હોય કે ભાઈ સાહીઠ ટકા પ્રક્રિયા પૂર્ણ થાય છે સિત્તેર ટકા પ્રક્રિયા પૂર્ણ થાય છે એસી ટકા પ્રક્રિયા પૂર્ણ થાય છે તો એ વખતે તમારે આ સૂત્ર વાપરવું કહેવું કે બરાબર બે પોઈન્ટ ત્રણસો ત્રણ અપોન ટી સાંભળજો લોગ એ અપોન એ માઇનસ એક્સ ક્યારે વાપરવાનું સૂત્ર નોંધી લેજો તમે લખજો હું બધું લઈને લખું તમારા સાઈઠ ટકા આપેલું હોય સિત્તેર ટકા આપેલી હોય એંસી ટકા કોઈ પર્સન્ટેજમાં આપેલું હોય પચાસ ટકા સિવાય કારણ કે પચાસ ટકામાં તો આપણે ટી બરાબર સૂત્ર છે જ ઝીરો પોઈન્ટ સિક્સ નાઇન થ્રી અપોન્ટ કે પણ એના કરતાં બીજા કોઈ અન્ય ટકા આપેલા હોય ત્યારે તમારે આ સૂત્ર વાપરવાનું છે બરાબર દાખલા તરીકે હું એક ઉદાહરણ આપું કે મારી પાસે હું એક પ્રક્રિયા છે કે ભાઈ એસી ટકા પ્રક્રિયા પૂર્ણ થાય છે આ દાખલો નથી હો બાજુમાં એક એક ઉદાહરણ આપું છું એસી ટકા પ્રક્રિયા પૂર્ણ થાય તો એ બરાબર તમારા ધારવાના એ બરાબર ધારો સો ટકા પ્રક્રિયા પૂર્ણ થાય છે એ બરાબર સો ટકા પ્રક્રિયા પૂર્ણ થાય છે એવું ધારવાનું તો એ બરાબર તમારે હંમેશા સો ટકા જ લેવાના પ્રક્રિયા સો ટકા હોય સો ટકા પૂર્ણ થાય છે સો ટકા શરૂઆતની છે પછી કહે છે કેટલા ટકા પૂર્ણ થાય છે એંશી ટકા તો એક્સ બરાબર અહીંયા લખ્યા મેં દાખલા કે એંસી ટકા તો એ માઇનસ એક્સ કારણ કે આ છેલ્લે નીચે આવવાનું શું આવવાનું બાકી રહેલી સાંદ્રતા તો તમારે શું કરવું પડે સોમાંથી એસી બાદ કરવા પડે એટલે વીસ બાકી બચે અહીંયા ગાડી એક મેં એક્ઝામ્પલ આપ્યું છે એની જગ્યાએ નેવું ટકા કદાચ પ્રક્રિયા પૂર્ણ થવાની કે તો સો તો એમને મૂકવાના એક્સ બરાબર શું મૂકવાનું નેવું મૂકવાનું તો સો માઇનસ કેટલા કરવાના નેવું તો નીચે દસ આવી જાય ઉપર સો નીચે દસ સાદરૂપ આપી દો આજના એક્ઝામ્પલમાં કહ્યું છે નવ્વાણું પોઈન્ટ નવ ટકા પ્રક્રિયા પૂર્ણ થવા માટે આ સમજ સમજો એટલે હું આ એસી ટકા નહીં લખું હવે અહીંયા લખીશ નવ્વાણું પોઈન્ટ નવ ટકા માટે પૂછ્યું છે આપણને એટલે અહીંયા હું શું લખીશ નવ્વાણું પોઈન્ટ નવ તો મારે અહીંયા શું લખાય એ માઇનસ એક્સ બરાબર એ એટલે તમે ધાર્યા હતા સો ટકા પ્રક્રિયા પૂર્ણ થાય છે એવું થતી નથી તો નવ્વાણું પોઈન્ટ નવ થાય છે તો બાદ બાકી કરો પોઈન્ટ વન બાકી રહે ખબર પડી તો એ માઇનસ એક્સ બરાબર તમારે શું લેવાનું પોઈન્ટ વન એ બરાબર શું લેવાનું તમારે સો તમારે ટી આપેલો છે અંદર આપણે સાબિત કરવાનું છે અને કમ્પેરિઝન કરવાની છે આપણે બરાબર છે દસ ગણા થાય છે ટી વન હાફ કરતાં આપણે એવું સાબિત કરવું છે તો પહેલાં આપણે શું કરીશું કરતાં કોને બનાવીશું ટીને બરાબર કે તો આપણે આપેલો નથી સાબિત કરવાનું છે ટી એ લખું છું ટી નવ્વા્વાણું પોઈન્ટ નવ ટકા આપેલા છે પહેલાં નવ્વાણું પોઈન્ટ નવ ટકા બરાબર બે પોઈન્ટ ત્રણસો ને ત્રણ કેમ નવવાનું પોઈન્ટ નવ પાક અહીંયા આપેલું છે એટલા માટે કેને નીચે લાવી દો કેને નીચે આપી દીધો લોગ સો ભાગ્યા એ માઇનસ એક્સ તમે લખ્યું પોઈન્ટ વન વન એટલે પોઈન્ટ વન બરાબર વન ટેન થાય ટેન ઉપર જતા રહે એટલે આવું તમારી પાસે બે પોઈન્ટ અપોન્ટ કે ગુણ્યા સો અને ગુણ્યા આ દસ પોઈન્ટ વન એટલે વન અપોન્ટ ટેન ટેન ઉપર જતા રહ્યા એટલે કેટલા થઈ ગયા એક હજાર થઈ ગયા તો સીધા લખી શકું એક હજાર તો મેં લખી દીધા અહીંયા એક હજાર આટલા સુધી ક્લિયર થઈ ગયું હવે તમારે શું કરવું પડે એક લોગ રહી ગયો ને અહીંયા તો આગળ શું લખવું પડે લોગ એક હજાર શું લખાય લોગ એક હજાર હવે તો લોગ ટેન એસ ટુ ત્રણ પણ કહી શકાય હવે આપણે જરા ચેક કરીએ છે કે ભાઈ લોગ કેવી રીતે શોધી શકાય આ બાજુમાં લખી દીધું હશે તમે બધાએ હવે અહીંયા જોજો ટી નવ્વાણું પોઈન્ટ નવ બરાબર બે પોઈન્ટ ત્રણસો ત્રણ અપોન કે દસનો આમ તો ડિજિટ ગણો એક બે ત્રણ ચાર ચાર ડિજિટ છે એક બાદ કરી દો તો અહીંયા આનો લો કેટલું થાય ત્રણ પોઈન્ટ ફરી એકવાર એક બે ત્રણ ચાર ડિજિટ છે એક બાદ કરો ત્રણ પછી દસે ઝીરો જોવાનો કે લો દસે ઝીરો તો દસે ઝીરો જોશો તો ઝીરો પોઈન્ટ ઝીરો જ થશે એમ ખબર ન પડે તો આવું કરો લોગ ટેન એસ ટુ ત્રણ લખો બરાબર ઘાત આગળ લાવી દો ત્રણ વધતા દસ એટલે ઝીરો પોઈન્ટ ઝીરો 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 તો એ તમારે શું મળે ત્રણ પોઈન્ટ ઝીરો ઝીરો જ મળે ટેન એસ ટુ ત્રણ ત્રણ પોઈન્ટ ટેન એસ ટુ ફોર હોય તો ફોર પોઈન્ટ ઝીરો થઈ જાય તો આપણે ત્રણ વડે આને સમીકરણને શું કરીશું ગુણી નાખીશું તો મને મળશે ટી 99.9 નાઇન પોઈન્ટ નાઇન ઇઝ ટુ બેનો ગુણાકાર કરી દો ત્રણ વડે ત્રણ તરી નવ ત્રણે જીરો ત્રણ તરી નવ ત્રણ છ કે તો પહેલું સમીકરણ નંબર મળી ગયું આપણને એક ક્યારે મળ્યું સમીકરણ નંબર એક ક્યારે મળ્યું મિત્રો નવ્વાણું પોઈન્ટ નવ ટકા પ્રક્રિયા પૂર્ણ થાય હવે એક સાબિત કરવાનું કહે છે ભાઈ નવ્વાણું નવ ટકા પ્રક્રિયા પૂર્ણ થતી હોય એ વખત એનો ટી વન હાફ કેટલો છે દસ ઘણો છે કેટલો છે દસ ગણો તો આપણે ટી વન હાફનું સૂત્ર લખીએ ટી વન હાફ બરાબર ઝીરો પોઈન્ટ સિક્સ નાઇન થ્રી કે સમીકરણ નંબર બે આપી દઈએ આપણે હવે સમીકરણ એક અને બે ઉપરથી લખી શકાય સમીકરણ એક બાઈ લખો સમીકરણ એક અને બે પરથી બંનેનો ગુણોત્તર લઈ લો તો એક છે ટી ટી લખીએ આપણે નવ્વાણું પોઈન્ટ નવ લખીએ ટી વન હાફ આનું મૂલ્ય કેટલું હતું આર યુ આ સિક્સ નાઇન નાઇન બાય આનું મૂલ્ય કેટલું છે ટી વન હાફનું આનો કે લખવાનો રહી ગયો ને ભાગ્યા શું લખીશું આ ભાગ્યા ઝીરો આ ભાગ્યા મેં કે લખ્યા કે તો ઉડી જવાના છે બંને બરાબર છે હવે શું લખ્યું ઝીરો પોઈન્ટ સિક્સ નાઇન થ્રી સિક્સ નાઇન થ્રી અપોન કે હવે કે કે તો બંને છેદનો છેદ અંશ બની જશે એટલે કે તો ઉડી જશે તો તમારી પાસે આવું રહેશે તમારી પાસે ટી નાઇન્ટી નાઇન પોઈન્ટ નાઇન ટી વન હાફ હવે સિક્સ પોઈન્ટ નાઇન જીરો નાઇન ભાગે આટલા કરશો તો કેટલું મળશે દસ ગણો એટલે દસ મૂલ્યે આવી જ ગયું છે છતાં આને આ બાજુ લઈ જાઓ તો આને તમે જ્યારે આ બાજુ લઈ જશો એટલે આવું કહી શકાય કે ટી નાઇન્ટી નાઇન પોઈન્ટ નાઇન ઇઝિકલ ટુ ટી વન હાફ ગુણ્યા દસ કરતાં દસ ગણો આવી ગયો જે આપણને રકમમાં માગ્યું છે આ સાબિત કરી દીધું થઈ ગયું ફરી એકવાર એ મુદ્દો અહીંયા લખું છું કદા ત્યાં ન દેખાતો હોય તો અહીંયા લખીશ ટી નાઇન્ટી નાઇન પોઈન્ટ નાઇન ઇઝિકલ ટુ ટી વન હાફ ગુણ્યા દસ એટલે કે નવ્વાણું નવ ટકા પ્રક્રિયા પૂર્ણ થાય છે એ અર્ધ પ્રક્રિયા સમય કરતાં કેટલી છે એના બરાબર દસ ગણી છે બુકમાં જે આપેલો છે એના કરતાં સરળ છે અને એકદમ ઇઝીલી આપણે ગણી શકીશું બરાબર આવો એક સ્વાધ્યાયમાં પણ એક એક્ઝામ્પલ છે એ પણ આપણે ગણીશું અને જો પ્રયત્ન કરજો તમે હોમવર્કમાં પણ ગણી શકો છો સ્વાધ્યાય થોડું જોજો જાતે આ થઈ ગયા કેટલા એક્ઝામ્પલ ત્રણ એક્ઝામ્પલ થઈ ગયા આપણા એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ જે છે આ છે ફરી એકવાર બોલું છું જ્યારે અમુક ટકા પ્રક્રિયા પૂર્ણ થવાનું કહેવામાં આવે એ સિત્તેર એંશી નેવું તો તમારે લોગ એ ભાગ્યા એ માઇનસ એક્સ ઉતરવા પરવાનું એ બરાબર સો લઈ લેવાના એ સો લીધા એક્સ એટલે કેટલા ટકા પ્રક્રિયા પૂર્ણ થઈ નેવું તો માઇનસ નેવું નવ્વાણું પોઈન્ટ નવ તો માઇનસ એક્સ બરાબર જેટલા ટકા પ્રક્રિયા પૂર્ણ થઈ એટલે લઈ લેવાની એટલે બાકી બચેલી સાંદ્રતા આવે રહ્યા તો આ રીત તમને એકદમ સરળ રહેશે ઉતારી દઈએ આપણે આટલી વસ્તુ ત્યાર પછી એક બીજું એક એક્ઝામ્પલ છે હવે આવે છે લખાણ સંબંધિત પ્રશ્નમાં તમે જોજો એના પછીના બે પેજ પછી આવે છે લખાણ સંબંધિત પ્રશ્ન લખાણ સંબંધિત પ્રશ્નમાં એક પહેલો તો તમને આવડે એવો છે એટલે એ હું તમારા માટે અહીંયા તમારા માટે કહીશ તમારા હોમવર્કમાં કરવાનો છે પેજ નંબર પણ તમને કહી દઉં છું લખાણ સંબંધિત પ્રશ્ન છે ટેક્સ્ટબુકની અંદર લખાણ સંબંધિત પ્રશ્નમાં પેજ નંબર તમે જોજો કે એ તમારો જાતે કરવાનો છે હોમવર્કની અંદર પાન નંબર એકસો બાર જુઓ એમાં ચાર પોઈન્ટ પાંચ ખાલી રકમ વાંચું છું એક પ્રથમ ક્રમની પ્રક્રિયાનો વેગ અચાનક આપણને આપેલો છે આ પ્રક્રિયા પાંચ ગ્રામને ત્રણ ગ્રામમાં ઘટતા કેટલો સમય લાગશે એટલે શરૂઆતની સાંદ્રતા તમારે પાંચ લેવાની નીચે ત્રણ મૂકવાના તમારે કરતા બનાવવાનો છે ટીન કેટલો સમય લાગશે ટીન કરતાં બનાવી દેજો કે તમને આપેલો છે આ તમારે હોમવર્કમાં કરવાનો છે ચાર પોઈન્ટ પાંચ હવે હું લઉં છું ચાર પોઈન્ટ છ કયું લઈએ છીએ આપણે ચાર પોઈન્ટ છ રકમ અહીંયા લખેલી જ છે લખાણ સંબંધિત પ્રશ્ન એસોસીએલ ટુને તેના પ્રારંભિક જથ્થામાંથી વિઘટન થઈ અડધા થવા માટે હવે જ્યારે અડધો સમય આવે એટલે મગજમાં સ્ટ્રાઇક થઈ જવી જોઈએ કે અર્ધ અયુ સમય આવ્યો બરાબર અડધા થવા માટે સાહીઠ મિનિટ લાગે છે જો પ્રક્રિયા પ્રથમ ક્રમની હોય તો કે ગણો પ્રથમ ક્રમ માટે તમને ખબર છે કેનું સૂત્ર ખબર છે કે બરાબર ઝીરો પોઈન્ટ સિક્સ નાઇન થ્રી અપોન ટી વન હાફ અને તમારે ટી વન હાફ આપેલો છે કેટલો આપેલો છે અડધા થવા માટેનો સમય સાહીઠ મિનિટ આપેલો છે તો તમે લખશો જીરો પોઈન્ટ સિક્સ નાઇન થ્રી ભાગ્ય તમે લખી દેશો ટી વન હાફ કેટલો આપેલો છે મિત્રો તો ટી વન હાફ આપણને સાહીઠ મિનિટ આપેલો છે આનો ફક્ત સાદુરૂપ આપી દો તો તમારો શું થઈ જાય આનો જોબ થઈ જશે આવડી જશે આનો આનું ફક્ત તમારે શું કરવાનું છે સાદુંપ કેલ્ક્યુલેટરથી તમે સાદું રૂપ આપી દેશો તો તમારો જોબ તમને આ મળી જશે બરાબર પછી એક બીજું પણ તમને જે આ તમારે થોડું કામ જાતે કરવાનું છે આ પણ તમને કરી આપું છું આટલું સાદું આપી દેજો એટલે તમારો શું થઈ જશે એનો જવાબ થઈ જશે હવે લઈએ છે છતાં એનો લખવો તો લખી દો જવાબ એક પોઈન્ટ એકસો ને પંચાવન ગુણ્યા ટેન રેસ ટુ માઇનસ ટુ મિનિટ ઇનિવર્સ આવશે મિનિટ ઇનિવર્સ થઈ ગયા મિત્રો બધા જ એક્ઝામ્પલ હવે લખાણ સંબંધિતમાં ફક્ત તમારે ચાર પોઈન્ટ પાંચ જેમાં તમને ફરી એકવાર બોલું છું કે આપેલો છે અને ટી શોધવાનો રહેશે આવું છું લખી દઉં છું તમારો ચાર પોઈન્ટ પાંચ કે બરાબર બે પોઈન્ટ ત્રણસો ને ત્રણ ભાગ્યા સમય લોગ આર બાય આર ટી બરાબર શરૂઆતની સાંદ્રતા તમને આપેલી છે તમારે ટી માંગેલો છે તો ટીના કરતાં બનાવી દો બે તમને કે આપેલો છે એની અંદર બુકમાં એક પોઈન્ટ પંદર એક પોઈન્ટ પંદર ગુણ્યા ટેન એસ ટુ માઇનસ ત્રણ લોગ સાંદ્રતા તમને કહે છે પ્રક્રિયા પાંચ ગ્રામમાંથી ત્રણ ગ્રામ ઘટે છે તો અહીંયા શરૂઆતથી તમારે પાંચ ગ્રામ લેવાની અહીંયા ત્રણ ઘટેલી જ બતાવી છે કે પાંચ ભાગ્યા ત્રણ કર દો આનું સદરૂપ આપી દેશો એ તમારો જવાબ થઈ જશે હોમવર્કમાં આપે તો તમને આખી જ મેં ઇન્ટ બતાવી દીધી છે તો આટલી વસ્તુ પહેલાં તમે એક કામ કર દો ત્યાર પછી આપણે આગળના એક્ઝામ્પલ ગણીએ છીએ હવે પાછા બીજા આપણે ત્રણ એક્ઝામ્પલ ગણીએ છીએ મિત્રો ત્રણમાં પહેલો છે ચાર પોઈન્ટ ચૌદ સ્વાધ્યાયનો ચાર પોઈન્ટ ચૌદ ચાર ચેપ્ટર નંબર બતાવે છે અને ચૌદ એક્સરસાઇઝ નંબર બતાવે છે સી ફોર્ટીન નો રેડિયો એક્ટિવ ક્ષયનો અર્ધ આયુષ્ય સમય શબ્દો થોડાક નવા લાગશે હું સમજાવું છું સી ફોર્ટીન એ રેડિયો તત્વ છે ક્ષયનો ક્ષય એટલે સમજાવવું કે ડીકે ઓછું થવું બરાબર અર્ધ આયુષ્ય સમય સત્તાવન ત્રીસ વર્ષ આપેલો છે જ્યારે જ્યારે અર્ધ આયુષ્ય સમય આપેલો હોય એટલે તમને કે મળી જ જાય કે બરાબર ઝીરો પોઈન્ટ સિક્સ નાઇન થ્રી અપોન્ટ વન આપું એટલે પહેલી ટીમમાં તમને એક તો શું મળી જશે કે મળી જશે એક પુરાતત્વિક પુરાતત્વિક કૃત્રિમ વસ્તુ એટલે પહેલાંના જમાનાની પડી રહેલી વસ્તુઓએ પુરાતત્વ ખાતું વર્ષો પુરાણું એ પુરાતત્વ કહેવાય જે જીવિત વૃક્ષમાં મળેલા કાર્બન ફોટીનના માત્ર એસી ટકા કાસ્ટ ધરાવે છે કાસ્ટ એટલે જે નમૂનાની અંદર એ એંસી ટકા જ કાર્બન સી છે બીજો બધો એનો શું થઈ ગયો ક્ષય થઈ ગયો વપરાઈ ગયું નીકળી ગયું એ એંસી ટકા બચ્યું છે નમૂનાનું આયુષ્ય અંદાજો તો પહેલાં તો વસ્તુ આ શું કહેવા માગે છે એ જરા સમજીએ આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયા રેડિયો એક્ટિવિટી પ્રક્રિયાઓને પણ લાગુ પડે તો આપણે જાણીએ કે ભાઈ રેડિયો એક્ટિવિટી એટલે શું તો કોઈપણ તત્વ પોતાનામાંથી કિરણોનો શું કરે સ્વયં સ્ફુરિત કિરણો બહાર નીકળે વર્ષો સુધી નીકળ્યા કરે આ પદાર્થને આપણે શું કહેવાય રેડિયો એક્ટિવ પદાર્થ કહીએ છીએ રેડિયો એક્ટિવિટી કુદરતી રીતે એમાંથી આલ્ફા બીટા અગિયારમાં કિરણો બધા શું થાય ઉત્સર્જિત થાય અને કહેવાય રેડિયો એક્ટિવિટી હવે અહીંયા ક્યાં છે એક લાકડું હવે પુરાતત્વ એટલે શું આપણે કેટલીક વખત જોવા જઈતા જોયો હશે કિલ્લાઓ જોવા જઈએ છે તો ત્યાં મોટા મોટા નમૂનાઓ પડી રહ્યા હોય લાકડા લાકડા દરવાજા લાકડા પડેલા હોય તો આપણને એમ થાય કે આ લાકડાનો નમૂનો જે છે એ કેટલા વર્ષ પુરાણો હશે તો એનો અંદાજ કાઢવાનો ભાઈ આ નમૂનો છે લાકડાનો નમૂનો છે તો કેટલા વર્ષ પુરાણો હશે તો એ રેડિયો એક્ટિવિટીની આ પ્રક્રિયા ઉપરથી આપણને ખબર પડે કે એની અંદર સી ફોર્ટીનનું પ્રમાણ કેટલું છે તો લાકડું જ્યારે જીવિત હોય જીવિત એટલે વૃક્ષ તરીકે હોય એટલે એની અંદર બે પ્રકારના કાર્બન હોય એક સી ફોર્ટીન અને બીજો કયો હોય અહીંયા લખું છું સી ફોર્ટીન હોય અને સી ફોર્ટીન અને ટ્વેલ હોય ને એક ફોર્ટીન હોય આ જે છે મિત્રો ધ્યાનમાં રાખજો આ રેડિયો એક્ટિવ છે આ રેડિયો એક્ટિવ કાર્બન છે અને આ બિન રેડિયો બિન રેડિયોએક્ટિવ છે રેડિયોએક્ટિવ બરાબર તો બે પ્રકારના કાર્બન થઈ ગયા એક બિન રેડિયો એક્ટિવ આ રેડિયોએક્ટિવ જ્યારે વૃક્ષ કપાઈ જાય એનું આયુષ્ય પૂરું થઈ જાય પડી જાય પછી એ લાકડામાંથી લોકો શું બનાવે નમૂના બનાવે કાસ્ટ બનાવે મૂર્તિઓ બનાવે તો આ નમૂના આ શું થઈ ગયું આ વૃક્ષ તૂટી ગયું એ વખતે આ તો બિન રેડિયો એક્ટિવ છે હવે અગત્યનો કયો આપણે જોવાનો છે રેડિયો એક્ટિવ પદાર્થ કહ્યું તો સી ફોર્ટીન તો આ લાકડું તૂટ્યા પછી એક વર્ષ પછી સી ફોર્ટીનનું પ્રમાણ કેટલું હશે ચલો બે વર્ષ પછી કેટલું હશે ત્રણ વર્ષ પછી કેટલું હશે સો વર્ષ પછી કેટલું હશે બસો વર્ષ પછી કેટલું હશે પાંચસો વર્ષ પછી કેટલું હશે ધીમે ધીમે ઘટતું જ હશે સી ફોર્ટીન એમાંથી ધીમે ધીમે એનો ક્ષય થશે ક્ષય એટલે એમાંથી દૂર થશે સી ફોર્ટીન અને કેટલું ઘટ્યું એના ઉપરથી વૈજ્ઞાનિકો અંદાજ કાઢે કે આટલા વર્ષ સો વર્ષ પુરાણું છે બસો વર્ષ પુરાણું છે પાંચસો વર્ષ પુરાણું છે કોના પ્રમાણ ઉપરથી સી ફોર્ટીનું પ્રમાણ કેટલું છે એના ઉપરથી ખબર પડે તો આને કહેવાય રેડિયોક્ટિવિટી બરાબર તો આવી પ્રક્રિયાઓને પ્રથમ ક્રમની પ્રક્રિયા લાગુ પડે છે તો એ જરા સમજીએ છે મિત્રો આ પહેલાં તમને અર્ધઘટન સમજાવ્યું હવે અહીંયા શું કહે છે જરા સમજો કે કહે છે સી ફોર્ટીનનો રેડિયો એક્ટિવ ક્ષયનો અર્ધ આયુષ સમય આપણને અર્ધઆયુષ સમય ટી વન હાફ આપણને આપી દીધો છે કેટલો છે જોયો સામાન્ય વર્ષો નથી સત્તાવનસો ત્રીસ વર્ષ છે આ કંઈ એક બે વર્ષ ના હોય પુરાણા બસો વર્ષ પાંચસો વરસ હજારો હજારો વર્ષ પુરાણા હોય એમાંથી આ આપણને ઉંમર ખબર પડે તો ટી વન હાફ આપેલો છે તો પહેલો કે મળી જાય આપણને કે બરાબર સૂત્ર છે ઝીરો પોઈન્ટ સિક્સ નાઇન થ્રી અપોન ટી વન હાફ ટી વન હા તમારી પાસે તૈયાર છે ભાગ્યે હું લખું છું પાંચ હજાર સાતસો ત્રીસ વર્ષ આ વર્ષ છે વર્ષ ઉપર જશે તો ઇનવર્સ થઈ જશે એક પોઈન્ટ બે ગુણ્યા ટેન ટુ માઇનસ ફોર વર્ષ ઇનવર્સ મિત્રો આ સાદુપ કંઈ હું તો મને યાદ છે એટલે લખું છું તમારે સાદુરૂપ આપવું પડશે કારણ કે હું અહીંયા કેલ્ક્યુલેટર લઈને લોગ લઈને આમ લખું ને તો બે દાખલા બી પૂરા ના થાય એક લેક્ચરમાં હું તમને ટ્રીક બતાવી દઈશ તમારે આ સૂત્ર વાપરવાનું છે પછી સાદુરૂપ તો તમારે આપવાનું રહેશે આમ જોઈને બેઠું ઉતારી દેવાનું મારી છે ખ્યાલ તો તમારે શું કરવાનું જીરો પોઈન્ટ સિક્સ નાઇન થ્રી ભાગ્યા પાંચ હજાર સાતસો ત્રીસ વર્ષ કરશો એટલે વર્ષ ઉપર જશે તો માઇનસ થઈ ગયો વર્ષ ઇન વર્ષ તો તમને કે મળી ગયો તો એક માર્ક તો મળી ગયો આપણે બીજું વાંચીએ પૂરા સમય આટલો થઈ ગયો એક પૂરાતત્વિક કૃત્રિમ વસ્તુ એટલે કોઈ પણ નમૂનો છે લાકડાનો જીવિત વૃક્ષમાંથી મળેલા જીવિત વૃક્ષ હોય ને એ વખત સો ટકા હોય પણ વર્ષો પછી જોવામાં જઈએ તો અમુક ટકા હોય અહીંયા એસી ટકા કહ્યું કે સી ફોર્ટીનના માત્ર એસી ટકા કાસ્ટ ધરાવે છે એટલે એનો મતલબ વીસ ટકા ખલાસ થઈ ગયું એની પાસે કેટલા ટકા બાકી છે એસી ટકા બાકી છે કેટલું બાકી છે મિત્રો એસી ટકા તો આ નમૂનાનું ઉંમર કેટલું હશે તો આપણી પાસે સૂત્ર છે કે બરાબર બે પોઈન્ટ ત્રણસો ત્રણ અપોન્ટી લોગ આર જીરો અપોન આર ટી અથવા આર શરૂઆતની શરૂઆતની સાંદ્રતા ભાઈ શરૂઆતમાં તો સો ટકા ધારવાનું પહેલાં આકડું ચાર જીવિત હતું એ વખતે એની અંદર તો સી ફોર્ટી સો સો પર્સન્ટ હતું પછી કેટલું બચ્યું એસી ટકા કેટલું બચ્યું અહીંયા તો તમારે આર જીરો બરાબર શું લેવાનું સો લેવાના અને અહીંયા કેટલા લેવાના મિત્રો એસી લેવાના કિંમત મૂકી દઈએ કે તો તમને મળ્યો છે તો હું ન કરતાં બનાવી દઉં સમય માંગ્યો છે ને તો ટી બરાબર બે પોઈન્ટ ત્રણસોને ત્રણ છેદમાં કે લખીશ કેનું સીધું મૂલ્ય લખી દઉં છું એક પોઈન્ટ બે ગુણ્યા ટેન રેસ ટુ માઇનસ ફોર આ એનું કેનું મૂલ્ય લખ્યું કે નીચે આવ્યો અને તરત જ લખીશ લોગ સો ભાગ્યા એસી બરાબર પહેલાં રૂપ આપી દઈએ માઇનસ ફોર ઉપર જાય તો શું થાય પ્લસ ફોર આજનો થઈ ગયું છે ને તો હું ઉપર લખું છું અહીંયા જગ્યા છે ચલો માટે અહીંયા બરાબર લખીએ બે પોઈન્ટ ત્રણસો ત્રણ આવું કરી દેવાનું ગુણ્યા ટેન ટુ ઉપર લઈ જવાના નીચે એક પોઈન્ટ બે રાખીશું અહીંયા તમારે અહીંયા બે છેદ ઉડાડવા સો ભાગ્યા તમે એવું લખો ને સો ભાગ્યા એંસી કરો ને તો લોગ એક પોઈન્ટ પચીસ થાય કેટલું થાય એક પોઈન્ટ પચીસ ભાગ આગા કરી દેવાનો સો ભાગ્યા એંસી કેટલું મળી ગયું આપણને એક પોઈન્ટ પચીસ મળે છે કેટલું મળે છે મિત્રો એક પોઈન્ટ પચીસ તો આનું સાદુરૂપ આપી દઈએ પોઈન્ટ બે પોઈન્ટ ત્રણસો ત્રણ ટુ ફોર એક પોઈન્ટ બે કરશો તો તમને આટલું મૂલ્ય મળશે એનું કોનું મૂલ્ય આપણે લેવાનું છે આનું તો તમને મળશે એક પોઈન્ટ નાઇન કેટલું મળશે વન પોઈન્ટ નાઇન વન મળશે આનું આખું રૂપ આપજો અને ટેન એસ ટુ ફોરવર્ડ એ ગુણ નાખો ભાગ્યા તમે એક પોઈન્ટ બે કરશો તો એક પોઈન્ટ નવ ગુણ્યા લોગ એક પોઈન્ટ એક જ છે એટલે તમારે શું લેવાનો જીરો એકમાંથી એક બાદ કરો જીરો લોગ જોવાનો બારે પાંચ કેટલો જોવાનો બારનું ખાનું જોવાનું અને પાંચ નંબરમાં જુઓ ઊભા સ્તંભ તો એ વખતે પાંચ બારે પાંચ આવશે ઝીરો પોઈન્ટ સિક્સ નાઇન આ બારે પાંચનો લોગ જોયો આ બેનો ગુણાકાર કરી દો અને આ બેનો ગુણાકાર કરશો તો તમે લગભગ અઢારસો ને ઓગણસાહીઠ વર્ષ હવે ત્યારે લોગ ગણતરી કરતા હોય તો સામાન્ય ડિજિટમાં ફરક આવે ને લોગમાં સામાન્ય તો અહીંયા સીધા પિસ્તાલીસ વર્ષ ચાલીસ વર્ષનો ફરક આવે કોઈકને અઢારસો સાહીઠ આવે કોઈકને અઢારસો ચાલીસ આવે અઢારસો ત્રીસ આવે ચિંતા કરવાની નહીં જો અહીંયા સામાન્ય ડિફરન્સ બદલાશે તો સીધા અહીંયા દસ વર્ષનો ફરક પડી જશે આ તો અંદાજિત ઉંમર છે એટલે ભલે નહીં અઢારસો આવ્યો ને બસ અઢારસો ત્રીસ આવે ચાલીસ આવે પિસ્તાલીસ આવે પચાસ આવે બધા જવાબ સાચા કારણ કે અહીંયા સેદબીડી સી ટોબ સામાન્ય ફેરફાર થશે ને તો સીધો અહીંયા દસકાનો ફરક આવી જશે પણ આપણો જવાબ સાચો જો અઢારસો ઉપર આવ્યો એટલે જવાબ કેવો ગણી શકાશે સાચો જ ગણી શકાશે હવે તમારે સાદુપ બીજી રીતે આપવું છે કોઈને કે સાહેબ મારે આ રીતે નથી આપવું સાદુરૂપ તો કોઈને સાદુરૂપ આ પ્રમાણે આપવું હોય તો પણ ચાલશે દાખલા તરીકેને સો ભાગે એસી કરે આ સો ભાગ્યા એસી સાંભળજો તો બે ચોક આઠ બે પંચા દસ તો તમારી પાસે આવું થયું લોગ પાંચ ભાગ્યા ચાર થયા તો આવું લખો તો એ ચાલે લોગ પાંચ માઇનસ લોગ ચાર પાંચ એટલે ડીજીટ એક જ છે એક બાદ કરો ઝીરો પોઈન્ટ પચાસ એ ઝીરો ઝીરો પોઈન્ટ સિક્સ નાઇન નાઇન ઝીરો માઇનસ ચાર એટલે ઝીરો પોઈન્ટ સાહીઠ એકવીસ ના બેની જ્યારે બાદ બાકી કરશો તમે આ બેની બાદ બાકી દો તો આના જેટલું જ આવે કોના જેટલું આના જેટલું ઝીરો પોઈન્ટ ઝીરો નાઇન સિક્સ જ આવે કરી વાત કર દો માઇનસ શું કરીએ ઝીરો પોઈન્ટ સિક્સ ઝીરો ટુ વન દસમાંથી એક જાય તો નવ આઠમાંથી બે જાય તો છ અહીંયા નવ આવી ગયો ઝીરો પોઈન્ટ સિક્સ નાઇન કેટલું આવ્યો સરખો તમે સીધો ભાગાકાર કરીને લોગ જુઓ તો એ ચાલે અથવા તમે લોગ પાંચ માઇનસ લોગ ચાર કરો અથવા કોઈને સીધું કરવું હોય કે લોગ સો માઇનસ લોગ કરો તો પણ ચાલે તમારી આવડત સાદુરૂપ રીતે આપવું જોઈએ બરાબર તો એક એક્ઝામ્પલ આખું ઉતાર દો આ એક પહેલો એક્ઝામ્પલ પૂરો થયો ચાર પોઈન્ટ ચૌદ હવે મિત્રો લઈએ છીએ આપણે એક બીજું એક નાનું એક્ઝામ્પલ છે ચાર પોઈન્ટ સોળ લઈએ છે કયું લઈએ છીએ ચાર પોઈન્ટ સોળ ચાર પોઈન્ટ ચૌદ મોટા ભાગના જે અગત્યના જે છે એ બધા જ હું તમને ગણાવું છું જે બોર્ડમાં પૂછાયેલા છે બીજા એક્ઝામ્પલ તમારે ગણવાના સ્વપ્રયત્ને જાતે ગણવા પડશે બરાબર રકમ વાંચીએ પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક સાહીઠ સેકન્ડ ઇનવર્સ છે કેટલો છે સાહીઠ સેકન્ડ ઇનવર્સ પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતાથી તેના વન અપોં સિક્સ ભાગના મૂલ્ય જેટલી સાંદ્રતા ઘટી ઘટવાથી તે કેટલા સમય લાગશે ચલો આ દાખલો તમે વિચારો શું કહેવા માગે છે એ વિચારી લો પહેલું તો તમને આપેલો છે વેગ અચરાંક આપેલો છે પ્રારંભિક સાંદ્રતાથી કેટલો ઘટે છે વન અપોન્ટ સિક્સ જેટલો તો પહેલાં તો હું શું કરીશ કે કયું સૂત્ર વાપરવાનું છે પ્રથમ ક્રમનું સૂત્ર જ વાપરવાનું છે આપણે લઈ લઈએ કે બરાબર બે પોઈન્ટ ત્રણસો ત્રણવાળું સૂત્ર છે હવે લઈએ છીએ આપણે સમય આપેલો છે વેગ અચાંક કે આપેલો છે સમય શોધવાનો છે તો અહીંયા સૂત્ર લખું છું કે બરાબર અહીંયા લખીશ કે બરાબર બે પોઈન્ટ ત્રણસો ત્રણ અપોન ટી લોગ આર જીરો અપોન આર આર જીરો એટલે બરાબર યાદ રાખવાનું પ્રારંભિક સાંદ્રતા આર અથવા આર હોય તો ટી સમય પછીની સાંદ્રતા બાકી બચેલી સાંદ્રતા એને એમ કહ્યું સાહીઠ તમારે વેગ અચાનક તમારે સાહીઠ આપી દીધેલો છે તો કે બરાબર લખવું સાહીઠ સેકન્ડ ઇનવર્સ પ્રારંભિક સાંદ્રતા તેના વન અપોઈન્ટ સિક્સના ભાગ મૂલ્ય જેટલી સાંદ્રતા ઘટે છે ધારો કે આ પ્રારંભિક સાંદ્રતા કેટલી છે આર જ છે તો આર કેટલી થાય આર કેટલી થશે વન અપોઈન્ટ સિક્સ જેટલી ઘટશે પણ કોની પ્રારંભિક સાંદ્રતાથી વન અપોઈન્ટ સિક્સના ભાગ જેટલી ઘટે છે તો પ્રારંભિક સાંદ્રતા તો આર છે તો આર જીરો બાય સિક્સ થવાનું વન અપોઈન્ટ સિક્સ જેટલી ઘટે છે એટલે આર જીરો બાય સિક્સ કિંમત મૂકી દઈએ એની અંદર બરાબર ટી ન લાવી દઈએ કે ન લાવી દઈએ કારણ કે આપણને સમય માંગ્યો છે તો કરતાં બનાવી દઈએ માટે ટી બરાબર સાંભળજો ટી બરાબર કે નીચે લાવી દો બે પોઈન્ટ ત્રણસો ત્રણ અહીંયા કે લખી દીધું આપણે લોગ અહીંયા લખ્યો મેં આર જીરો નીચે લખીશું આર જીરો બાય સિક્સ કેની મૂલ્ય મૂકી દઈએ આપણે બે પોઈન્ટ ત્રણસો ત્રણ કેનું મૂલ્ય તમને કેટલું આવ્યું કે આપેલો છે તમને સાહીઠ સેકન્ડ ઇન વર્ષ લોગ હવે આ બે ઉડી જાય ને આ છેદનો છેદ અંશ બની જાય ઉપર જતો રહેશે આ બે જતા રહ્યા તો સીધા સો લોગ સિક્સ થઈ ગયો હવે લોગ સિક્સ તો જોતા તમને આવડે છે બે પોઈન્ટ ત્રણસો ત્રણ ભાગે સાહીઠ કરો ઝીરો પોઈન્ટ સાદું રૂપ આપી શકો ઝીરો ઝીરો પોઈન્ટ બસ બે પોઈન્ટ ત્રણસો ત્રણ ભાગે તમે શું કરશો ભાગ્યા સાહીઠ કરીશું તો કેલ્સીમાં જરા જોઈ લઈએ ઝીરો પોઈન્ટ બે પોઈન્ટ ત્રણસો ત્રણ એટલામાં મા લોક સિક્સ પણ જોઈ શકીશું લોક સિક્સ એટલે ઝીરો પોઈન્ટ સાહીઠ ઝીરો જોવાનો છે તો સિત્યોતેર બ્યાસી થશે મારે ખાલી ફક્ત જોવાનું છે બે પોઈન્ટ ત્રણ ભાગ્યા શું કરીશું બે પોઈન્ટ ત્રણ ભાગ્યા સાહીઠ કરી દઈએ તો આપણને પહેલું મૂલ્ય મળી જશે તો અહીંયા લખું છું બે પોઈન્ટ ત્રણ બે પોઈન્ટ ત્રણ ભાગ્યા સાહીઠ લખ્યા મેં તો ઝીરો પોઈન્ટ ઝીરો અડત્રીસ આવ્યા ઝીરો પોઈન્ટ ઝીરો અડત્રીસ આ બેનો ગુણાકાર કરી દઉં હવે આ બેનો ગુણાકાર કરીએ આપણે તો મને ઝીરો પોઈન્ટ ટુ નાઇન્ટી આટલું મળે 0.0298. પોઈન્ટ ઝીરો ટુ નાઇન્ટી એઇટ દશાંશ ફેરવો તો શકાય એ કહીંયા લઈ દો બે પોઈન્ટ અઠ્ઠાણું ઇન્ટુ ટેન એસ ટુ માઇનસ ટુ કે નીચે તો સેકન્ડ યુનિવર્સ ઉપર જાય તો સેકન્ડ તો જવાબ મળી ગયો બે પોઈન્ટ અઠ્ઠાણું ટેન એસ ટુ માઇનસ ટુ આની અંદર ધ્યાન શું રાખવાનું છે શરૂઆતની સાંદ્રતાથી વન અપોંટ સિક્સ જેટલો ઘટે છે એટલે આર એનું એ જ રાખો આર ઝીરો બાય શું કરવાનું આર ઝીરો બાય સિક્સ કરતો બરાબર પાંચ ગણું ઘટે તો આર જીરો બાય ફાઈવ ફાઇવ ઉપર જતા રહે અહીંયા સિક્સ છે તો સિક્સ ઉપર જતા રહે તો એકદમ ઇઝી દાખલો હતો નોંધ કરી દઈશું આ એક્ઝામ્પલને સ્ક્રીનશોટ કરી દઈશું અથવા ઉતારી દઈશું એને સ્ટોપ કરીને વિડિયો જરા ઉતારી દઈએ હવે મિત્રો જે એક્ઝામ્પલ આવે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને બોર્ડમાં વારંવાર આ પ્રશ્ન પૂછાયેલો છે બરાબર છે રકમ શાંતિથી પહેલાં વાંચો એને પચાવો અને આની અંદર આપણે એન્ટી લોગ પણ શોધવાનો છે અને શોર્ટ મેથડ દ્વારા હું તમને સાદરૂપ શીખવાડીશ અહીંયા આપણે બે એક્ઝામ્પલ પૂરા થયા છે હવે આ એક્ઝામ્પલ બહુ જ અગત્યનો છે કેન્દ્રીય સ્ફોટનવાળો છે એટલે ન્યુક્લિયર પ્રક્રિયાઓ છે આ બધી કે જેમાં રેડિયો એક્ટિવિટી પણ લાગુ પડે છે આને પણ જરા દૂર કરી દઈએ એટલે આપણી પાસે ફક્ત કેન્દ્રીય સ્ફોટનની વાત આવે જોઈએ કેન્દ્રીય સ્ફોટન દરમિયાન નીપજોમાંની એક નીપજ સ્ટ્રોન્શિયમ નાઇન્ટી છે આ નાઇન્ટી એનો પરમાણુ દળાંક છે ધ્યાનમાં રાખજો નીચે પરમાણુ ક્રમાંક આપેલો અને આ શું એ પ્રોટોન વતાં ન્યુટ્રોનની સંખ્યા છે એનો દળાંક છે ભારાંક છે જેને અર્ધ આયુષ સમય કેટલો આપ્યો છે અઠ્યાવીસ પોઈન્ટ એક વર્ષ મેં તમને કહ્યું છે જ્યારે જ્યારે અર્ધ આયુષ સમય આપેલો હોય ત્યારે તમારે કે મળી જાય ઝીરો પોઈન્ટ સિક્સ નાઇન થ્રી એ ટી વન આપ કરો એટલે તમારે શું મળી જાય પહેલો કે બરાબર પહેલી વાત થઈ ગઈ કે તમને અર્ધ સમય અઠ્ઠાવીસ પોઈન્ટ એક વર્ષ આપેલું છે તે જ સમયે તાજા જન્મેલા બાળકના હાડકામાં એક માઇક્રોગ્રામ સ્ટ્રોન્શિયમ છે બાળક જન્મે છે ત્યારે કેલ્શિયમની સાથે થોડું સ્ટ્રોન્શિયમ જોડાયેલું છે શું જોડાયેલું છે મિત્રો સ્ટ્રોન્શિયમ જોડાયેલું છે કેટલું છે એક માઇક્રોન હવે તમને ખબર છે એક માઇક્રોન એટલે શું એક માઇક્રોગ્રામ છે એક માઇક્રોગ્રામ છે તો ટેન એસ ટુ માઇનસ સિક્સ ગ્રામ થાય આને કહેવાય એક માઇક્રોગ્રામ છે જો તો એક માઇક્રોગ્રામ બરાબર કેટલા છે ટેન એસ ટુ માઇનસ સિક્સ ગ્રામ શરૂઆતનું જ્યારે બાળક જન્મેલો છે એ વખતે હોય એટલે શરૂઆતની સાંદ્રતા કેટલી કહેવાશે ટેન એસ ટુ માઇનસ સિક્સ કહેવાશે આ ધ્યાનમાં રાખવાનું ટેન એક માઇક્રોન સોરી માઇક્રોગ્રામ છે તો એક માઇક્રોગ્રામ એ પ્રારંભિક સાંદ્રતા કહેવાય કેલ્શિયમને બદલે શોષાયેલ હોય તો તે બાળકમાં જો બીજી કોઈ ચયાપચયની ક્રિયાથી સ્ટ્રોન્શિયમ નાઇન્ટી ગુમાવાય ના હોય એનો મતલબ અંદર કોઈ એવી પ્રક્રિયાઓ થાય છે ચયાપચયની ક્રિયામાં એમાં સ્ટ્રોન્શિયમ બીજી કોઈ રીતે જતું નથી બીજી રીતે કોઈ એનો ઘટાડો થતો નથી શોષાતું નથી તો દસ વર્ષ અને સાહીઠ વર્ષને અંતે તેના શરીરમાં કેટલું સ્ટ્રોન્શિયમ રહ્યું હશે ભાઈ સ્ટ્રોન્શિયમ બીજી કોઈ રીતે જતું નથી તો દસ વર્ષ પછી બાળક જ્યારે દસ વર્ષનો થાય છે પહેલો દાખલો અને બીજો દાખલો જ્યારે બાળક સાહીઠ વર્ષનો થાય છે ત્યારે એની અંદર કેટલું સ્ટ્રોન્શિયમ રહેલું છે એ ગણવાનું છે આપણે એટલે ટી સમય પછીની સાંદ્રતા ગણવાની છે કયું કરવાનું છે આપણે હું આખા સૂત્ર દ્વારા સમજાવું છું બે એક્ઝામ્પલ છે તો પહેલું એક માઇક્રોગ્રામ બરાબર ટેન એસ ટુ માઇનસ સિક્સ થઈ ગયું તો પહેલું તો આપણને અર્ધ આવ્યું સમય અઠ્ઠાવીસ પોઈન્ટ એક વર્ષ આપેલો છે એટલે મને કે મળી જાય કે બરાબર જીરો પોઈન્ટ સિક્સ નાઇન થ્રી અપોન ટી વન હાફ બરાબર 0.693 પોઈન્ટ સિક્સ નાઇન થ્રી અંદર જોઈ લો આપણે કેટલો આપેલો છે ઝીરો પોઈન્ટ સિક્સ નાઇન થ્રી ભાગ્ય કેટલા અઠાવીસ પોઈન્ટ એક છે તો ભાગ્યે લખું છું અઠ્યાવીસ એક તો અનુસાધન તમે આપશો એટલે તમને જવાબ મળશે બે પોઈન્ટ ચારસો છાસઠ બે પોઈન્ટ ચારસો ને છાસઠ ગુણ્યા ટેન ટુ માઇનસ ટુ વર્ષ ઇનવર્સ આ વર્ષમાં આપેલો છે વર્ષ ઉપર જાય તો વર્ષ ઇનવર્સ થઈ જાય તો પહેલું આપણને મળી ગયું કે બરાબર આટલા બરાબર તો બે પોઈન્ટ ચારસો છાસઠ ગુણ્યા ટેનએસ ટુ માઇનસ હવે પહેલો જે એક્ઝામ્પલ છે નંબર એ આપું છું બાળક દસ વર્ષનું થાય ત્યારે દસ વર્ષનું થાય થાય ત્યારે અંતિમ સાંદ્રતા શોધવાની છે આર આ તો તમને આરજીરો આપેલી છે શરૂઆતની સાંદ્રતા આરજીરો આપેલી છે દસ વર્ષ પછી આર શોધવાનો છે કે એનામાં કેટલું સ્ટ્રોન્શિયમ રહેલું છે આ અગત્યનું પદ આવ્યું તો અહીંયા હું સૂત્ર લખું છું મિત્રો ધ્યાનમાં રાખજો કે બરાબર અહીંયા લખું છું કે બરાબર કે બરાબર બે પોઈન્ટ ત્રણસો ત્રણ અપોન ટી ઇન્ટુ લોગ અહીંયા લખીશ આર જીરો બાય આર ટી એટલે ટી સમય પછી લખો તો આર ટી આર ટી સમય પછી કેટલું બાકી રહેશે તમારે કે પણ આપેલો છે ટી પણ આપેલો છે આર જીરો પણ ટેન ઇસ ટુ માઇનસ સિક્સ તમારે આના કરતા બનાવવાનું છે પહેલીવાર એવું બન્યું કે તમારે આરના કરતાં બનાવવાનું આવે અને મિત્રો આમાં સાદુરૂપ સૌથી અગત્યનું છે આ ધ્યાનમાં રાખજો ચલો કે ટીનો ગુણાકાર કરી દો કે અને ટી પહેલાં કે મૂલ્ય મૂકી દઈએ કેનું મૂલ્ય છે પહેલાં આવું જ કરી નાખું સીધું કે ઇન ટુ ટી સાંભળજો કે ટી ભાગ્યા શું થશે બે પોઈન્ટ ત્રણસો ત્રણ બરાબર લોગ આર આ સાત એક સ્ટેપ મેં વધારે કર્યો બરાબર કે નેટ એનો ગુણાકાર કર્યો આટલા ભાગાકાર કરીશ તો લોગ આરજીરો બરાબર ટેન રેસ ટુ માઇનસ સિક્સ ગ્રામ મૂકીશ હવે ચેક કરો માટે કે એટ કેટલો છે બે પોઈન્ટ ચારસો ને છાસઠ ગુણ્યા ટેન ડેસ ટુ માઇનસ ટુ કેટલા વર્ષ પછી કહ્યું અને દસ વર્ષ પછી તો મેં લખ્યા અહીંયા દસ વર્ષ છેદમાં શું લખશો બે પોઈન્ટ ત્રણસો ને ત્રણ કેલ્ક્યુલેટર લઈને તૈયાર રહેવું પડે બરાબર લખવું પડે લોગ આર ઝીરો આર ઝીરો ટેન એસ ટુ માઇનસ સિક્સ ગ્રામ શરૂઆતના કેટલા ગ્રામ છે બાળકના શરીરમાં ટેન એસ ટુ માઇનસ સિક્સ ગ્રામ જન્મ્યું હતું ત્યારે દસ વર્ષ પછી કેટલો છે તો તમારે આર શોધવાનું છે હવે આનામાંથી તમારે આરટીને કેવી રીતે કરતા બનાવશો એની શોર્ટ મેથડ પહેલાં અનુસાર રૂપ આપી દો બે પોઈન્ટ ચારસો છાસઠ ટેન એસ ટુ માઇનસ ટુ તમે બે ત્રણસો ત્રણ કરશો એટલે તમારે ઝીરો પોઈન્ટ સિત્તેર મળશે દરેક જણ જાતે પ્રયત્ન કરશે આટલું મેં તો લખી દીધું ઝીરો પોઈન્ટ દસ સિત્તેર બરાબર લોગ લોગ અહીંયા રાખું છું ટેન રીસ ટુ માઇનસ સિક્સ ભાગ્યા આર હવે તમારે આના કરતા બનાવવો છે તો તમારે આ લોગને ઉડાડવું પડે તો તમને ખબર છે લોગ અને એન્ટી લોગ એકબીજાના વ્યસ્ત છે સાંભળજો અહીં બાજુમાં લખો તો એન્ટી લોગ શું છે એન્ટી લોગ બરાબર વન અપોન લોગ કહેવાય ધ્યાનમાં રાખજો એન્ટી લોગ અને લોગ એકબીજાના પ્રતિપ એટલે વ્યસ્ત છે તું બંને બાજુ અહીંયા એન્ટી લઈ લઉં તો અહીંયા એન્ટી લોગ લઉં ને એન્ટી લોગ તો એ વન અપોન લોગને લોગ ઉડી જશે વન અપોન લોગ ને લોગ શું થશે ઉડી જશે તો આ બાજુ તમારે આનો એન્ટી લોગ લેવું પડશે તો અહીંયા લખું છું બંને બાજુ આ નહીં દેજો બંને બાજુ બંને બાજુ એન્ટી લોગ લેતા બંને બાજુ એન્ટી લોગ લેતા તો આનો એન્ટી લોગ લેવો પડે એન્ટી લોગ ઓફ ઝીરો પોઈન્ટ દસ સિત્તેર આ પૂછી નાખું છું હવે બરાબર બરાબર શું થશે બરાબર આ લોગ અને આ લોગ અને એન્ટી લોગ રહીએ એટલે વન અપોન્ટ લોગ થાય તો બંને ઉડી જશે તો લોગ અને એન્ટી લોગ ઉડી ગયા એટલે આખું પછ જતું લોગનું એટલે સીધું તમારી પાસે આટલું જ રહેશે ટેન એસ ટુ માઇનસ સિક્સ બાકી આર એટલે ટી સમય પછીની સાંદ્રતા આર લખો આર લખો તો એ ચાલે અહીંયા આર લખો આરટી લખો તો પણ ચાલે હવે તમારે ફક્ત પોઈન્ટ દસ શું કરવું પડે એન્ટી લોગ જોતાં તમને આવડવું છું તો અહીંયા હું તમને એન્ટી લોગ જોતાં શીખવાડું છું એન્ટી લોગમાં તમારે શું કરવાનું એન્ટી લોગનું તમારું પેજ લોગનું કાઢવાનું તમારે જોવાનું છે પોઈન્ટ દસ સિત્તેર એટલે પોઈન્ટ દસવાળું કાઢવાનું પોઈન્ટ દસ પછી એનું સાતમું કોલંક એક બે ત્રણ ચાર પાંચ છ અને સાતમું કોલંક જોવાનું એના નીચે કયો આંકડો છે અને ઝીરો તો ડિફરન્સ એટલે જોવાની જરૂર નથી તો દસ સાત જી સી દસ સાત જીરો જોશો એન્ટી તો તમને મળશે એનો એન્ટીલોગ આપણે જોવું પડશે દસ સાત અને જીરો દસ સાત જીરોનો એન્ટી થશે બાર અગ્નાયાસી કેટલો થશે મિત્રો બાર અગ્નાયાસી અહીંયા લખું છું આનો એન્ટી થયો અહીંયા જગ્યા છે અહીંયા ઉપ આ વસ્તુ ઉપર લખું છું ધ્યાનમાં રાખજો આ પૂછી નાખું છું અહીંયા હું લખું છું બાર અગ્નાયાસી તમે કોનો જોયો છે દસ સિત્તેર પોઈન્ટ ઝીરો પોઈન્ટ છે અહીંયા તો માં એક ઉમેરો લોગમાં તમે એક વાત કરો છો ને તો એન્ટી માં શું કરવાનું એક ઉમેરવો ડાબી બાજુ ઉમેરવાના તો એક પોઈન્ટ અહીંયા એક હોય તો બે કાપવાના અહીંયા બે હોય તો ત્રણ કાપવાના અહીંયા એન્ટી નો નિયમ છે અહીંયા જીરો છે એક ઉમેરો એક કાપ્યા એક પોઈન્ટ બસો ઓગણ્યાસી મળી ગયાનો એન્ટી લોગ પછી તમારી પાસે તો સમીકરણ તો છે જ ટેન એસ ટુ માઇનસ સિક્સ ભાગ્યા આર આર ટી કહેવાય આને કરતાં બનાવો આ અહીં આવે ને અહીં જતું રહે માટે સમય પછી એટલે દસ વર્ષ પછી આની સાંદ્રતા ટેન એસ ટુ માઇનસ સિક્સ ભાગ્યા કેટલા થશે વન પોઈન્ટ ટુ સેવન નાઇન વાનુમૂલ્ય તમારે શોધવું પડે એ પણ તમને શીખવાડી દઉં છું પહેલાં આટલું ઉતાર દો કારણ કે પહેલાંનું સાદુરૂપ પણ તમને આપતા આવડવું જોઈએ આટલું જરા નોંધ કરી દેજો પહેલાં એટલે હું સીધું અહીંયા લખી દઈશ સાદરૂપ આપણે આનું આપીએ આવે આનું સાદરૂપ આપણે અહીંયા લઈ લઈએ છીએ આર ટી બરાબર તમને મળશે આર ટી બરાબર આવું છે ટેન રેસ ટુ માઇનસ સિક્સ ભાગ્યા એક પોઈન્ટ ટુ સેવન નાઇન એટલે તમારે શું કરવાનું આવું કરવાનું એક ભાગ્યા એક પોઈન્ટ બસો ને બસો ગુણ્યા ટેન રેસ ટુ માઇનસ એમ એમને એમ રાખવાના આનું સાદુ રૂપ આપી દો તો એનું સાદુરૂપ આવે એક ભાગ્યા એક બસો તો એનું મૂલ્ય મળશે ઝીરો સોળ મળશે ઝીરો પોઈન્ટ ઇઠ્યોતેર સોળ અને ગુણ્યા ટેન રેસ ટુ માઇનસ સિક્સ અને માઇનસ સિક્સ એટલે પાછું માઇક્રોગ્રામ લખી દો ને જગ્યાએ તો તમને આટલું મળે ઝીરો પોઈન્ટ ઇઠ્યોતેર સોળ માઇક્રોગ્રામ આ એનો જવાબ થઈ ગયો કેટલા વર્ષ પછી મળ્યો દસ વર્ષ પછી દસ વર્ષ પછી એ બાળકની અંદર ઝીરો પોઈન્ટ ઇઠ્યોતેર સોળ ગ્રામ માઇક્રોગ્રામ શું હશે સ્ટોન્શિયમ હશે થઈ ગયું એ ક્લિયર દાખલો આમ તો બીજો હું તમને હોમવર્કમાં આપું સાહીઠ વર્ષ પછી પણ એ પણ તમને ગણાવી દઉં છું એક દાખલો થઈ ગયો દસ વર્ષ પછી હવે શું કરીએ છીએ આપણે એની એ જ વસ્તુ ખાલી તમારે દસની જગ્યાએ શું લખવાના સાહીઠ લખવાના તો હું ફરી આખો તમને ગણી આપું છું સાહીઠ વર્ષ પછી શું પોઝિશન હશે તો સાહીઠ વર્ષ પછી પાછો એ ગણી દઈએ દાખલો સાહીઠ વર્ષ પછી આપણે એની એ જ વસ્તુ ખાલી આ યાદ રાખવાનું છે બે પોઈન્ટ ચારસો છેતાલીસ વાળો જરૂર પડશે મારે જોઈએ હવે અહીંયા લખું છું સાહીઠ વર્ષ પછી એટલે તમારે ટી બરાબર કેટલા લેવા પડે સાહીઠ લેવા પડે પહેલાંમાં શું હતું દસ બસ આટલું જ ડિફરન્સ સૂત્ર છે કે બરાબર બે પોઈન્ટ સો ત્રણ અપોન ટી લોગ આર જીરો અપોન આર ટી બરાબર ટી તમારી પાસે છે સાહીઠ લખ્યા કે બરાબર કેટલા લખ્યા બે પોઈન્ટ ચારસો છાસઠ ગુણ્યા ટેન એસ ટુ માઇનસ ટુ ગુણ્યા ટી અહીંયા સીધું કરી દો અહીંયા ટી લખી દો ટી અહીંયા કેટલો છે લખવાની જાતે કે ગુણ્યા ટી ટી તમારે લેવાનો સાહીઠ બે પોઈન્ટ ત્રણસો તરફ નીચે લાવી દો ડાયરેક્ટ એક સ્ટેપ લખી દીધું મેં બરાબર હવે અહીંયા આવી ગયા બરાબર શું લખીશું આપણે કારણ કે કે ટી ગુણાક એટલે બરાબર અહીંયા લખીશું લોગ આનું મૂલ્ય તો ટેન એસ ટુ માઇનસ સિક્સ જ છે તમારે કરતા બનાવવાનું પાછું આર ટીને આનું સાદુપ એકદમ સરળતાથી તમારે પહેલાં આનું સાદુપ આપી દઈએ તો એનું સાદુરૂપ થશે ઝીરો પોઈન્ટ ચોસઠ ચોવીસ થશે જીરો પોઈન્ટ ચોસઠ ચોવીસ આટલાનું સાદરૂપ પેલું તો તમારી પાસે છે જ ક્લિયર લોગ ટેન માઇનસ સિક્સ છેદમાં આર ટી ખ્યાલ આવે છે મિત્રો વાસ્તવમાં તમારે એક દાખલો ગણી જાય ને પછી વિડીયો બંધ કરી દે જાતે કરવાનો સાહીઠ વર્ષ માટે અને પછી તમારે વિડીયોમાં જોઈ લેવાનો જોબ સાચો છે કે ખોટો હવે પાછા બંને બાજુ શું કરીએ એન્ટી લેતા બંને બાજુ એન્ટી લોગ લેતા એન્ટી લોગ લેતા એ એન્ટીલોગને લોગ ઉડી જશે એટલે આનો એન્ટીલોગ થશે એન્ટી લોગ ઓફ પોઈન્ટ ચોસઠ ચોવીસ બરાબર ટેન ડેસ ટુ માઇનસ સિક્સ ભાગ્યા અહીંયા રહેશે આરટી શું રહેશે અહીંયા આરટી એટલે ટી સમય એટલે સાહીઠ વર્ષ પછીની સાંદ્રતા આપણે અહીંયા બાકી રહેશે બરાબર હવે એન્ટી લોગ આપણે પોઈન્ટ ચોસઠનું એન્ટીલોગ લઈએ હશે ઝીરો પોઈન્ટ ચોસઠનું એન્ટીલોગ લઈએ તો તેતાલીસ નવ્યાસી થશે તેતાલીસ નવ્યાસી કેવી રીતે લેવાનો ચોસઠ પોઈન્ટ ચોસઠ જોવાનો બે નંબરનું ઊભું સ્તંભ જોવાનું અને ચારમાં ડિફરન્સ જોવાનું ડિફરન્સ એમાં ઉમેરી દેવાનું તો તેતાલીસ નવ્યાસી આવે અહીંયા ઝીરો પોઈન્ટ હતો તો એક પોઈન્ટ કાપી નાખીએ તેતાલીસ નવ્યાસીમાં એક પોઈન્ટ કાપી નાખો એટલે ચાર પોઈન્ટ મળ્યો ચાર પોઈન્ટ ત્રણસો નવ્યાસી બરાબર ટેન રેસ ટુ માઇનસ સિક્સ છેદમાં આર ટી માટે આર ટી બરાબર એટલે સાહીઠ વર્ષ પછી ટેન રેસ ટુ માઇનસ સિક્સ ચાર પોઈન્ટ ત્રણસો ને અને આનું સાધુ તમને મળશે જીરો પોઈન્ટ બાવીસ કેટલું મળશે ઝીરો પોઈન્ટ બાવીસ ઇઠ્યોતેર ગુણ્યા ટેન ટુ માઇનસ સિક્સ અને એ માઇનસ સિક્સના આપણે કહીશું માઇક્રોગ્રામ તો તમારે જવાબ મળશે બરાબર ઝીરો પોઈન્ટ બાવીસ ઇઠ્યોતેર આ माइक्रोग्राम આ છે આ તો ગુજરાતીમાં લખી એને સિમ્બોલ નહીં પણ માઇક્રોગ્રામ લખી દીધું તો આપણે બે એક્ઝામ્પલ થયા એક બાળક દસ વર્ષનું થાય છે ત્યારે કેટલું થયું એની અંદર સ્ટોનશિયપ અને બીજી કોની વાત કરીએ આપણે મિત્રો સાહીઠ વર્ષ પછી કોઈક રકમ બદલી નાખે કોઈક પચાસ વર્ષ પછી કહે તો આપણે અહીંયા પચાસ લેવાના કોઈક ચાલીસ કહે તો ચાલીસ લેવાના ખાલી આ પદ જ બદલાય છે તો આ સૌથી અગત્યનો આજના જેટલા એક્ઝામ્પલ છે એ મોટાભાગે બોર્ડમાં પૂછાયેલા છે એટલે તમારે આજે આજે પહેલાં જોઈને ગણવાના છે એકવાર સમજવાના છે જોઈને ગણવાના છે પછી તમારી પાસે ટેક્સ્ટબુક છે પાઠ્યપુસ્તક એમાં લઈને જાતે ગણવા બેસી જવાનું એક વખત તૈયાર હોય પછી આપણે જાતે ગણી પ્રેક્ટિસ કરવાની છે જો એ વખત કહો આવડે છે આવડે છે પણ જાતે ગણવામાં બેસો ત્યારે નહીં આવડે એટલે શું કરીશું આપણે એકથી બે વખત જાતે ટેક્સ્ટબુકમાંથી ગણવા માટે પ્રયત્ન કરીશું હોમવર્કમાં લખી લો હોમવર્કમાં તમારે છે સ્વાધ્યાયનો ચાર પોઈન્ટ તેર એ ચાર પોઈન્ટ તે દાખલો ગણવાનો પછી મેં તમને કહ્યું હતું કે નવ્વાણું પોઈન્ટ નવ ટકા પ્રક્રિયા પૂર્ણ થાય છે દસ ગણાવાળો આવે તો એવો બીજો કયો છે ચાર પોઈન્ટ અઢારમો દાખલો છે એમાં પ્રક્રિયા નેવું ટકા પૂર્ણ થાય છે અને ટીવના ટીવના આપના બે ગણો થાય છે એવું સાબિત કરવાનું છે એવું તમારે સાબિત જાતે કરવાનું છે ચાર પોઈન્ટ અઢાર ત્યાર પછી એક બીજો દાખલો આપું છું તમને ચાર પોઈન્ટ ઓગણીસ કયો આપું છું મિત્રો ચાર પોઈન્ટ ઓગણીસ તો ચાર પોઈન્ટ ઓગણીસની અંદર લખ્યું છે પ્રક્રિયામાં સિત્તેર ટકા વિઘટન થાય છે હવે સિત્તેર ટકા વિઘટન થઈ ગયું તો બાકી કેટલું રહ્યું સોમાંથી સિત્તેર આ ખાલી પોઈન્ટ યાદ રાખજો તો તમારે અહીંયા લોગ અહીંયા આવશે આર એટલે શરૂઆતની સાંદ્રતા તો અહીંયા લખવું પડશે સો માઇનસ સિત્તેર એટલે તમારે નીચે કેટલી કિંમત મૂકવાની તીસ મૂકવાની સો ટકા સિત્તેર ટકા વિઘટન થાય એટલે બાકી કેટલું રહ્યું તીસ બરાબર તો આ પ્રમાણેના દાખલા લગભગ અહીંયા મોટા ભાગના મેં તમને અહીંયા પૂર્ણ કરાયા છે પણ હજી એક સેશન આવતીકાલે પણ લઈએ છીએ કે જેની અંદર પ્રક્રિયા ક્રમના કેટલાક પ્રક્રિયાને બમણી કરતાં શું થાય છે એવા એક્ઝામ્પલ પૂછાય છે બોર્ડની અંદર એમસીક્યુમાં પૂછાય છે તો આવતીકાલે કેમિકલ કેનેટિક્સની અંદર પાછા ફરીથી મળીશું આવા નાના નાના પ્રશ્નો લઈને ત્યાં સુધી બધા જ એક્ઝામ્પલ તમે ફરીથી રિવિઝન કરજો અને વિડીયો ગમે હોય તો લાઈક કરજો આવું કરજો લાઈક બરાબર અને વધુમાં વધુ વિદ્યાર્થીઓ સાથે શેર કરજો ઓકે બાય